આગળ વાત કરીએ માંગરોળથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. માંગરોળમાં પણ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદનું આગમન થયું છે. એક તરફ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ વરસાદનું આગમન થયું છે, જેના કારણે છેલ્લા ઘણા સમયથી ગરમીથી ત્રસ્ત લોકોએ રાહત મેળવી છે. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે રાહદારીઓ કે જે અવર જવર કરી રહ્યા હતા તેમને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો. પરંતુ સાથે સાથે ખેડૂતો કે જેમાં ખુશીની લાગણી જોવા મળી, આ વાવણી લાયક વરસાદની શરૂઆત માંગરોળમાં પણ થઈ ચૂકી છે. અનેક એવા વિસ્તારો કે જ્યાં વરસાદ ખાબકી રહ્યો છે, જેમાં માંગરોળમાં પણ હવે વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેના કારણે છેલ્લા ઘણા સમયથી ગરમીથી ત્રસ્ત લોકોએ રાહત મેળવી છે. રાહદારીઓ કે જે અવર જવર કરી રહ્યા હતા અચાનક વરસાદથી તેઓ થોડા મુશ્કેલીમાં મુકાયા, પરંતુ સાથે સાથે ઠંડકનો અનુભવ પણ તેમણે કર્યો. આ તરફ ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા કે જેમાં વાવણી લાયક વરસાદથી તમામ રીતે પાકમાં એક નવી આશા પણ બંધાણી છે. ખેડૂતો અને એક તરફ લોકો કે જે છેલ્લા ઘણા લાંબા સમયથી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વિગતો સાથે જોડાયા છે સંવાદદાતા વૈશાલી. વૈશાલી, માંગરોળમાં વરસાદ ખાબક્યો છે, કેવા પ્રકારનો માહોલ? જી ચોક્કસથી, જે જૂનાગઢનું જે માંગરોળ છે તેમાં હાલ જે અસહ્ય ગરમી બાદ જે વાદળો છવાયા હતા ને તેને લઈને હાલ જે વરસાદ ખાબક્યો છે, ખાસ કરીને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. બાળકો અને લોકો રસ્તા પર નાવા પણ ઉતરી ગયા છે. ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે. 11 દિવસે જે વાવણીના શ્રી ગણેશ કર્યા બાદ આજે પ્રથમવાર જે વાવણી લાયક વરસાદ થશે, જેને લઈને ખેડૂતોમાં પણ હાલ જે છે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી જી વૈશાલી, આભાર આપણે સમગ્ર માહિતી બદલ. જૂનાગઢના માંગરોળ કે જ્યાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આ વરસાદની શરૂઆત થઈ, જેના કારણે લોકો ખુશ જોવા મળ્યા, બાળકોમાં પણ અનેરી ખુશી જોવા મળી. આ તરફ ખેડૂતો પણ હવે નવા પાકની આશા સેવી રહ્યા છે.